નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી YouTube ચેનલ ટ્રિકી નોલેજ ઉપર. તો મિત્રો, આજે મારે તમને એક વાત મહત્વની કહેવાની છે કે આજે જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે, અને પરીક્ષામાં પાસ ન થતા એક વિદ્યાર્થી છે એમણે અલવિદા કરી દીધું છે. પણ મારે એટલે રિક્વેસ્ટ કરવાની છે કે ઘણા બધા લોકો અત્યારે પરીક્ષા ઉપર પરીક્ષા આપી રહ્યા છે, અને માર્કેટમાં ઘણા બધા લોકોને ડિમોટિવેટ કરે છે. તો આવા લોકોને હાથ અને પગ જોડી, પગ તો ન જોડે પણ એ હદે સાચી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો, કે એવો હવે આટલી ઉંમર નો છો, હવે હજુ પણ પાસ નથી થયો, તો શું કરીશ? આટલું ભણ્યું, આમ કર્યું, ઘણા બધા ટોર્ચર નો તમને સામનો કરવો પડે છે. તો આવા લોકો છે એમને કઈ તું ભલે કઈ નથી કરી શકતો, પણ એટલી જે લોકોને ડિમોટિવેટ કરવાનું કામ ન કર. જે લોકો તૈયારી કરે છે એમને એની તૈયારી ચાલુ રાખવા દો, અને એની તૈયારીમાં તમે મદદ ન કરો તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ તૈયારી કરે છે એની તૈયારી એમને લેવા દો. કારણ કે અત્યારે ઘણા બધા એવા લોકો છે કે જે તમને ડિમોટિવેટ કરે છે, પણ આ જ ડિમોટિવેશનનો ભોગ ક્યાંક આ યુવાન બન્યો હશે. આજે યુવાન છે પોલીસ ભરતીમાં ગયો હતો, અને પોલીસ ભરતીમાં ભાઈ છે એ સમયસર દોડી ન શક્યા, અને જે એમણે લાગી આવીને આપઘાત કરી લીધો છે. તો આવું રિક્વેસ્ટ કરીને કહું છું, આવું કોઈ પણ વ્યક્તિ છે એ જે છે આવું ન કરતા, કારણ કે આનાથી તમારી તો જિંદગી જે છે એ હોમે જશે, પણ સાથે સાથે તમારો આખો પરિવાર રજડી પડશે. તો એક રિક્વેસ્ટ કરું છું કે તમે જો પર્સ રાખતો હોય તો પર્સની અંદર તમારા માતા પિતાનો ફોટો રાખી દો, કે જ્યારે પણ તમને આવા કંઈ વિચાર આવે તો એકવાર ખાલી એમનું જોઈ લેવાનું, પછી એ પણ વિચારી લેવાનું મારા પછી એમનું શું થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ મારા બાબત ખૂબ જે છે એ એક જે છે મારે કેવી છે કે ભાઈ આવું કોઈ પણ વ્યક્તિ ભવિષ્યમાં ન કરે. પરીક્ષા તો ગૌણ વાત છે, પાસ થવું ફેલ થવું, એક નહીં તો બીજી પરીક્ષા લાગી તો જશે, આપણું સપનું છે ખાખી મેળવવાનું મળી જશે, વહેલા મળો આપણું સપનું મળી જશે, પણ આવું કોઈ સ્ટેપ ન ઉઠાવો. પછી કોઈ બી પરીક્ષા બિનસચિવ લે, તલાટી, ક્લાર્ક, ગમે એ પરીક્ષા હોય, આપણું સપનું છે એવું તો નથી કે ભાઈ ચલો આપણે આ ભરતીમાં પાસ નથી થયા, બીજી વાર ભરતીમાં પાસ નહીં થાય, બીજી વાર ડબલ મહેનત કરશું, ચાર ગણી મહેનત કરશું, પણ એક દિવસ તો આપણે જય થવાનો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ આવી કોઈ ભૂલ ના કરતા, અને તમારા માતા પિતાને એકવાર ખાસ યાદ કરી લેજો. જ્યારે પણ આવું ઈચ્છા થાય કે ભાઈ મારે આપઘાત કરવો છે, તો ખાસ એકવાર તમારા માતા પિતા સામે જોઈ લેજો, અને પછી તમારું ઓટોમેટિક જે છે બધું જે છે આવા બધા ગેર વિચાર આવતા છે બધા અટકી જશે. એટલે ખાસ કરી અને ક્યારે પણ કોઈ આવું વ્યક્તિ કરતા હોય તો પણ એને અટકાવી દેજો, અને ખાસ કરીને જે પણ લોકો આવું માર્કેટમાં ફેલાવે છે કે ભાઈ તું આટલી પણ દોડ પાસ ન કરી શકો, આવા વિદ્યાર્થી એવા લોકો માટે થપ્પડ સમાન વાત કરું છું કે ભાઈ તું જે કરસ ને, જેના ઉપર તું હસી ઉડાવસ ને, એ જ વસ્તુ તું એકવાર ગ્રાઉન્ડમાં જા, ચાર રાઉન્ડ માર, અને પછી તું ગણ, તારાથી જો દોડતો નહીં હોય ને તો તારાથી 25 મિનિટ ને 3 મિનિટમાં પણ ચાર રાઉન્ડ નહીં થાય. તો બસ આ જ વસ્તુ કહેવાની છે, જ્યારે પણ કોઈ આવું કહે તો એનાથી ગભરાવાનું નથી, અને આપણે એ જ વસ્તુ વિચારવાની છે કે ક્યારે મને પાડી દે, ક્યારે મને જવાબ આપે. આપણે કંઈ મારી તોડીને જવાબ નથી આપવાનો, આપણે સફળતા મળશે એટલે ઓટોમેટિક એ ભાઈ એનું જે ઘમંડ છે ઉતરી જશે. એટલે આ જ વાત કરવાની છે. ભવિષ્યમાં પણ આવ્યું હોય તમે લોકો કોઈ રીતે આવી એક્ટિવિટી ન કરતા તમારા માતા પિતા વતી, અને એક આપણી ચેનલ વતી તમને રિક્વેસ્ટ કરું છું, ભવિષ્યમાં આવું કોઈ કરતો હોય તો પણ એમને અટકાવજો, અને જે છે ખાસ કરી એમના માતા પિતાનું તમારા માતા પિતાનું ખાસ વિચારજો. બસ મને આ જ વસ્તુ કેવી છે, બીજો કોઈ વિષય નથી, આ જ વસ્તુ મને કહેવાની છે. અને જે છે આ બાબત છે આપણા રાજકોટના જે સરદાર છે એમાં એક વ્યક્તિ છે એવું આ પગલું ભરી ચૂક્યા છે, અને મૂળ કારણ સામે આવ્યું છે કે ભાઈ ભરતીમાં ભાઈ પાસ ન થઈ અને લાગી આવ્યું, અને જે છે એ ઝેરી દવા પી અને જે છે એમણે જે ન કરવાનું કરી લીધું છે.